વડોદરામાં વધુ એક જર્જરિત ઇમારતની દિવાલ પડી. જૂની હવેલીના ભાવ શિંદે મંદિરનો એક ભાગ ધરાશાયી થયો. ભાવ શિંદે મંદિરનો રોડ સાઈડનો ભાગ તૂટી પડ્યો. ગાયકવાડી જમાનાની હવેલીમાં લોકો વસવાટ કરે છે. વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી. રવિ, જૂની હવેલીના ભાવ શિંદે મંદિરનો એક ભાગ ધરાશાયી થયો, આ તો સદનસીબે સારું છે કે કોઈ દુર્ઘટના નથી બની, શું માહિતી? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરાના વારસ્ત વિસ્તારમાં વર્ષો જૂની જે મિલકત આવેલી છે તેનો રોડ સાઈડનો ભાગ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી છે. કારણ કે સવારની ઘટના થયા અને તે દરમિયાન જે વાહન ચાલકો છે તે રોડ પરથી પસાર નહોતા થઈ રહ્યા, જેના કારણે કોઈને જાનમાલને નુકસાન નથી થયું. આ જે આખી ઘટના છે તે જૂની હવેલી ભાવસિંદે મંદિરનો એક ભાગ છે તે ધરાશાયી થયો છે અને ગાયકવાડી શાસનકાળ દરમિયાન હવેલીમાં જે ભાડુઆતો વસવાટ કરી રહ્યા છે અને તેમાં આ જે મિલકત છે જે જર્જરિત થતા તેનો એક સાઈડનો ભાગ રોડ બાજુ ભાગે પડ્યો છે, જેના કારણે જે 4 જેટલા પરિવારો ત્યાં વસવાટ કરતા હતા તેમના માટે મુશ્કેલી સર્જાઈ છે. મહત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા શહેરના 4 ઝોનમાં મળીને 1000થી પણ વધુ મિલકતના માલિકોને નોટિસ આપવામાં આવી છે જેની મિલકત જર્જરિત છે, પરંતુ કોર્પોરેશન માત્ર નોટિસ આપીને છટકી જાય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે, આખા ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ થશે તે તો આગામી સમય જ ખબર પડશે, પરંતુ કોર્પોરેશન ચોક્કસથી આવા જે જર્જરિત મિલકતો છે તે ઉતારી લેવી જોઈએ અને લોકોના જીવ બચાવવા જોઈએ. જી બિલકુલ રવિ, માહિતી બદલ આભાર. વડોદરાના સભા વિસ્તારમાં મોડી રાત